નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે મુદ્દો છે ધોરણ 6 સેમેસ્ટર 1 વિષય છે હિન્દી. ઓલ ચેપ્ટર એટલે કે બધા જ એકમો. આ એકમોના મુહાવરા અને કહાવતી આ બંને મુદ્દાઓના અર્થ અને વાક્ય પ્રયોગ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, પરીક્ષામાં આપણને મુહાવરા અને કહાવતી પૂછાતી હોય છે, તેનો અર્થ અને ઘણી વખત વાક્ય પ્રયોગ કેવી રીતના કરવો તેવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો જો આપણે મહાવરો કરેલો હશે તો આ તમામ મુદ્દાઓને આપણે વ્યવસ્થિત રીતે પરીક્ષામાં લખી શકીશું. મુહાવરા આપણે જ્યાં સુધી હિન્દી વિષય ભણીશું ત્યાં સુધી મુહાવરા આવતા જશે, અને મુહાવરા શીખવાથી આપણા શબ્દભંડોળમાં, વાક્ય રચનામાં અને સ્વતંત્ર લેખનમાં પણ આપણો મિત્રો વધારો થાય છે. મુહાવરા શીખેલા હશું, તેનો અર્થ આપણને આવડતો હશે, તો આપણે તેનો વાક્ય પ્રયોગ યોગ્ય રીતે કરી શકીશું. તો આપણો જે સેમેસ્ટર 1 છે એ બુકમાં જે જે એકમોમાં આપણને મુહાવરા આપેલા છે તે એકમોને જોતા જઈએ, મુહાવરાના અર્થ અને વાક્ય પ્રયોગ શીખતા જઈએ. તો મિત્રો, ધોરણ 6 માં એકમ 3 છે સમજદાર નહીં, આ એકમમાં મુહાવરા આવે છે તે જોતા જઈએ. પહેલો મુહાવરો અનુસમીકરણના અર્થ ધ્યાન ન દેના. વાક્ય છાત્રને શિક્ષક કી બાત કો અનસુની કર દિયા. મિત્રો, વાક્ય તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. અહીં જે વાક્ય પ્રયોગ કરેલો છે તે માત્ર સમજણ પૂરતો છે, બાકી અર્થ બદલાશે નહીં. અનસુની કરના, ધ્યાન ન દેના. આગળ આદત કા ગુલામ હોના, અર્થ આદત સે મજબૂર હોના. વાક્ય પ્રયોગ ચોર અપની ચોરી કી આદત કા ગુલામ થા. આગળ વચન દેના, અર્થ વાદા કરના. વાક્ય પ્રયોગ છાત્રોને પરીક્ષા મે અચ્છે નંબરો સે પાસ હોને કા વચન દિયા. મિત્રો, યાદ રાખીશું, જ્યારે પણ વાક્ય બનાવીશું, વાક્ય પ્રયોગ કરીશું, ત્યારે મુહાવરાના અર્થ ઉપરથી વાક્ય પ્રયોગ કરવાનો નથી, પરંતુ મુહાવરાનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. આકાશ ધ્યાન. મંડોલના અર્થ વિચાર બદલના. વાક્ય પ્રયોગ નન્ની બતક કા મન ડોલ ગયા. આગળ જીવન દાન દેના, અર્થ નયા જીવન દેના. વાક્ય પ્રયોગ શિવાજીને માલવજી કો જીવન દાન દિયા. શરમસે પાણી પાણી હોના, અર્થ બહુત લજ્જિત હોના. વાક્ય પ્રયોગ ચોરી પકડી જાણે પર ચોર શર્મ સે પાણી પાણી હો ગયા. તો આ રીતે મુહાવરો, તેનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ કરતા જઈશું. થિરકને લગના, અર્થ ખુશી સે નાચને લગના. વાક્ય પ્રયોગ ગુબ્બારા મિલને પર બચ્ચા થિરકને લગા. તો આ રીતે મુહાવરો, અર્થ અને વાક્ય પ્રયોગ કરતા જઈશું. હવે મિત્રો, ત્યારબાદ એકમ 3 બાદ એકમ 6 છે સુબહ, એમાં કેટલાક મુહાવરા આવે છે તે જોઈ લઈએ. આંખો કા તારા હોના, અર્થ બહુત પ્યારા હોના. વાક્ય પ્રયોગ રેશમા ઘર કે સભી લોગો કી આંખો કા તારા હૈ. આ રીતે આપણે વાક્ય પ્રયોગ કરી શકીએ. હાથ બટાણ, અર્થ કામ મે મદદ કરના. વાક્ય પ્રયોગ હમે ઘર કે કામો મે હાથ બટના ચાહીએ. પીઠ થપથપાના, અર્થ શાબાશી દેના. વાક્ય પ્રયોગ પરીક્ષા મે અચ્છે નંબરો સે પાસ હોને પર પિતાજીને મેરી પીઠ થપથપાઈ. તો આ રીતે મુહાવરો, અર્થ અને વાક્ય પ્રયોગ કરતા જઈશું. હવે મિત્રો, એકમ આપણો જે 8 છે રાજા કા હિસ્સા, આ એકમમાં પણ આપણને સ્વાધ્યાયમાં શબ્દાર્થની નીચે નહીં પણ સ્વાધ્યાયમાં કેટલાક મુહાવરા આપેલા છે, જે તમામ મુહાવરા આંખો ઉપરથી છે. તે મુહાવરાને આપણે જોતા જઈએ. પહેલો, આંખ ખુલ્લા, આપણે જોડકા જોડેલા છે અને નીચે પ્રશ્ન એવો આપેલો છે કે વાક્ય પ્રયોગ કરો. તો તે મુહાવરાને પણ મિત્રો અહીં આપણે પરીક્ષાની તૈયારી રૂપે અહીં લખેલા છે. આંખ ખુલ્લા, અર્થ સહી બાત કા જ્ઞાન હોના. વાક્ય શિક્ષક કે કહને પર છાત્રો કી આંખ ખુલ ગઈ. તો આ રીતે આપણે મુહાવરો, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ બનાવ્યો છે. આગળ
આંખ લગના અર્થ એકદમ સે સોજાના વાક્ય દિનભર કામ કરને કે કારણ કિસાન કી આંખ લગ ગઈ તો આ રીતે આપણે મુહાવરો બનાવી શકીએ આંખ ચુરાના અર્થ સહી બાત સે ટલ જાના વાક્ય ચોરી પકડે જાને કે ડરસે ચોર આંખ ચુરાને લગા આગળ આંખ દિખાના અર્થ ક્રોધ કરના વાક્ય બચ્ચે કી ગલતી પર પિતાજી આંખ દિખાને લગી તો આ રીતે મુહાવરો બનાવીશું પાંચમો આંખો કા તારા હોના અર્થ બહુત પ્રિય વ્યક્તિ હોના વાક્ય હર બાલક અપને માતા પિતા કી આંખો કા તારા હે તો આ રીતે આપણે બનાવી શકીએ સુબહ પાઠમાં પણ આપણને આ મુહાવરો આપેલો છે છઠ્ઠું આંખો મે ચમક આના અર્થ પ્રસન્ન હોના વાક્ય અપની માતા કો દેખ કર બાલક કી આંખો મે ચમક આ ગઈ તો આ રીતે જે એકમ આઠમા આપણને જે મુહાવરો આપ્યો છે સ્વાધ્યાયના પ્રશ્નોમાં તેમાં આપણને સૌપ્રથમ જોડકા આપેલા છે મુહાવરો અને તેનો અર્થ જોડો અને નીચે પ્રશ્ન પાછો એવો પણ પૂછેલો છે કે વાક્ય પ્રયોગ કરે તો મિત્રો આ મુહાવરા પણ પરીક્ષામાં પૂછાવી શકી તેવા છે તો આપણે આ જે એકમના મુહાવરા છે તે પણ આપણે જોઈ લીધા આમ સેમ 1 માં પાઠ્યપુસ્તકમાં જે જે મુહાવરા આપેલા છે તે મુહાવરા તેના અર્થ અને વાક્ય પ્રયોગ જોયા મિત્રો ખાસ ધ્યાન રાખીશું જ્યારે પણ વાક્ય પ્રયોગ કરીશું ત્યારે વાક્ય પ્રયોગમાં મુહાવરાનો અર્થ નહીં પણ મુહાવરો આવે તે રીતના વાક્ય પ્રયોગ કરવાના છે વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને પણ કરી શકો છો અથવા અહીં જે નમૂનારૂપ ઉત્તરો આપેલા છે તે પણ તમે પ્રેક્ટિસ સ્વરૂપે લખી શકો છો પણ અર્થ બદલાશે નહીં મુહાવરો તેનો અર્થ આપણે બરાબર તૈયાર કરી લઈશું તો પરીક્ષામાં ક્યાં પ્રશ્ન પૂછાય સ્વતંત્ર લેખનમાં તમારે ક્યાં લખવું હોય તો તમે સરળતાથી લખી શકો છો આશા રાખું છું કે તમને આ મુદ્દો સમજાઈ ગયો હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો અમારી ચેનલ આ બંને ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને ખાસ કોઈ મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે મુદ્દાને આપણે સરળ બનાવી શકીએ તમારો ખૂબ ખૂબ આભાર